દ્વારકામાં હાલ નાતાલના વેકેશનમાં ભારતભરમાંથી યાત્રિકો ઉમટી પડ્યા છે, ત્યારે દ્વારકામાં રમણીય દરિયા કિનારો માણવા સહેલાણીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. નાતાલના મિની વેકેશન કારણે દ્વારકામાં યાત્રિકોની ભીડ ઉમટી છે. દ્વારકામાં હાલ હોટલોથી મોડી ધર્મશાળાઓ યાત્રિકોથી ખીચોખીચ ભરાઈ જવા પામી છે. યાત્રાધામ દ્વારકામાં નાતાલની મિની ફેસ્ટિવલની શરૂઆત થઈ હોય આગામી અઠવાડિયા સુધી યાત્રિકોને ઘસારો હજુ જોવા મળે છે, ત્યારે હાલ દ્વારકા ભાગવત સપ્તાહ સહિતના ધાર્મિક પ્રસંગોમાં પણ બહારથી ખૂબ મોટી સંખ્યામાં યાત્રિક ભગવતો આવી રહ્યા છે. શિયાળોની સિઝન હોય ઠંડીનું પ્રમાણ અન્ય રાજ્ય કરતાં દ્વારકામાં પ્રતિકૂળ અને કુદરતી વાતાવરણને લીધે પણ પ્રવાસીઓ સ્વચ્છ વાતાવરણ દ્વારકામાં મેળવી અનેરો આનંદ મેળવી રહ્યા છે. बॉम्बे से आए हैं द्वारका नगरी में. द्वारका नगरी श्री कृष्ण की नगरी है. यहाँ पे आके हमें बहुत अच्छा लगा, मन प्रसन्न हो गया और इधर आके बहुत शांति मिली हमें, क्योंकि बॉम्बे में हम हमेशा गर्दी में रहते हैं, तो इधर आके हमें बहुत फ्रेश लगा और गोमती माता का दर्शन हुआ, द्वारकाधीश का दर्शन हुआ और इधर के लोग भी बहुत अच्छे हैं. हम बार बार यहाँ पर आना चाहेंगे और नाताल की छुट्टी में हमारे बच्चे को भी इधर લાકે હમે બહુ અચ્છા લગા ઉનકા છુટ્ટી મે આનંદ આ ગયા હમારે નાતાલી છુટ્ટી મે બહુ અચ્છા લગા. હાય, મે ચાર ધામ મે સે એક ધામ આઈ હું જો કે હે દ્વારકા. યહાં પે હમને દ્વારકાધીશ કે દર્શન કિયે, બહુ અચ્છે સે દર્શન હુએ, બહુ અચ્છે લોગ હે યહાં કે. ઓર અભી હમ આયે બીચ પે સમુદ્ર મે જહાં પે હમને બહુ સારી સીપિયા બટોરી હે, બહુ મઝા કિયા હે. મે અપને ફેમિલી મેમ્બર્સ કે સાથ આઈ હું, આપ દેખ સકતે હે. और मैं पहली बार आई हूँ, लेकिन मैं सबसे बोलूँगी आप एक बार आइए, जिससे आप हर साल आना चाहेंगे. यहाँ पे आप सर्दी में भी गर्मी का आनंद ले सकते हैं. यहाँ का वेदर बहुत अच्छा है, लोग बहुत अच्छे हैं, एनवायरनमेंट बहुत अच्छा है. द्वारका में सौथी सुंदर दरिया किनारा विस्तारों में यात्रिको ढरती सांज सुधी दरियो किनारे मौज साथ सेल्फी नो आनंद मानता नजरे पड़े. तो द्वारका में छेल्ला केटलाक वर्षथी वधी रहेली सुविधाओं અને પ્રાકૃતિક સુંદરતાના લીધે પવિત્ર દેવભૂમિ દ્વારકા પ્રવાસીઓ માટે સતત આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. દિન પ્રતિદિન દ્વારકામાં યાત્રિકોની સંખ્યામાં સતત વધારો, દ્વારકા બહારથી આવતા યાત્રિકોને સુખદાયી પ્રવાસીઓ હકારાત્મક વિચારોને આભારી છે. અહીં વેકેશનમાં આવતા દરેક પરિવારો દ્વારકાની ભૂમિને અનેરી સુવાસ સાથે લઈ જાય છે. સુરક્ષાથી માંડી કુદરતનો સુંદર નજારો એ દ્વારકાની શાન સમૂહ છે. જબલપુર એમપી મધ્ય પ્રદેશ સે આઈ હું ઓર યહાં આકર હમકો બહોત હી અચ્છા લગા. યહાં બહોત ભક્તિપૂર્ણ ઓર બહોત અચ્છા માહોલ હૈ યહાં કા. સુરક્ષા ભી બહોત અચ્છી હૈ, અકેલે ઘૂમને મે એસા ડર મહેસૂસ નહીં હુઆ. ભક્તિપૂર્ણ માહોલ ઓર બહોત અચ્છા માહોલ હૈ. તો યાત્રિકો માટે ઓછા ખર્ચે એક પૂરું પેકેજ અહીં ઉપલબ્ધ છે. દ્વારકા વેકેશનમાં આવતા પરિવારો તેમજ સંસ્થાઓ માટે અહીં કર ફરવાલાયક અનેક જગ્યાઓ છે, જેના કારણે હવે ભારતભરમાંથી યાત્રિકો દ્વારકા તરફ વધુ આવી રહ્યા છે. સાથે ચાર ધામ પૈકીનું એક ધામ એવું દ્વારકા યાત્રિકો માટે એક સુખદ પ્રવાસનો આનંદ આપે છે. મેં વાપસે આઈ હું ઓર અભી ક્રિસમસ કી વેકેશન ચાલ રહી હૈ, ઇસલિયે હમ લોગ મેં મેરે પૂરે પરિવાર કે સાથ દ્વારકાધીશ કે દર્શન કરના આઈ હું. બહોત અચ્છે સે હમ લોગો કા દર્શન હો ગયા ઓર મેં સબસે યે આગ્રહ કરૂંગી કે જબ ભી આપ લોગો કી વેકેશન હો યા કોઈ ભી ઓકેશન મિલે તો આપ યહાં પે જરૂર આકે દર્શન કરે. બાળકોથી માંડી વડીલો સુધી ધાર્મિક તેમજ કુદરતી ફરવાલાયક સ્થળો જોઈને જ યાત્રિકો આફરીમ પોકારી જાય છે. જે પણ યાત્રિકો અહીં આવે છે તે ફરી દર વર્ષે અહીં આવવાનું મન બનાવીને પરત ફરે છે. બસ આ જ દ્વારકા નગરીની માયા છે, જ્યાં સૌ કોઈ આવીને અહીંની માયાથી બંધાઈને પરત જાય છે. હાલ નાતાલનું વેકેશન ચાલુ રહ્યું છે, ત્યારે ભારતમાંથી ખૂબ વિશાળ સંખ્યામાં લોકો સતત દ્વારકા આવી રહ્યા છે અને વેકેશનનો અનેરો આનંદ માણી રહ્યા છે. મુકેશ મોકરિયા, ZSTV દ્વારકા.